મહત્વપૂર્ણ સમાચાર. કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની અમદાવાદ એરપોર્ટ પરથી અટકાયત કરી લેવામાં આવી છે. પોલીસ સાદા ડ્રેસમાં આવી હતી અને તેમની અટકાયત કરી લેવામાં આવી છે. સૌથી પહેલા અમદાવાદ એરપોર્ટ પર તેમને નજર કેદ કરવામાં આવ્યા. ત્યારબાદ અડધો કલાક બાદ જ એવા સમાચાર મળ્યા કે તેમની અટકાયત કરવામાં આવી. સંદેશ ન્યૂઝ પર એક્સક્લુઝિવ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે પોલીસના કર્મચારી સાદા ડ્રેસમાં આવ્યા છે અને તેમને એરપોર્ટથી બહાર એક જીપમાં બેસાડીને લઈ જવામાં આવી રહ્યા છે. તેમની અટકાયત કરવામાં આવી છે. અગાઉ રાજ શેખાવતે એક વિડીયો વાયરલ કરીને ક્ષત્રિય સમાજને આહવાન કર્યું હતું કે આજરોજ 2 વાગે કમલમનો ઘેરાવ કરવામાં આવ્યો કરવામાં આવશે અને એવી પણ ચીમકી ઉચ્ચારી હતી કે જો તેમને રોકવામાં આવશે તો તેઓ તે જ સ્થળે આત્મવિલોપન પણ કરશે. રાજ શેખાવત આવું કંઈ ન કરે અને જે પ્રકારે તમામ ક્ષત્રિયો એકઠા ન થાય તે માટેનો પ્રયાસ અને તેમને પહેલાથી જ અટકાયત કરી લેવામાં આવી છે. તેમને રોકવામાં આવી રહ્યા છે. એક્સક્લુઝિવ દ્રશ્યો અમદાવાદ એરપોર્ટથી સામે આવી રહ્યા છે કે પહેલાં રાજ શેખાવતને નજર કેદ કરવામાં આવ્યા હતા. આ એવો સમય હતો કે જ્યારે પુરુષોત્તમ રૂપાલા અને સાથે રાજ શેખાવત બંને એક સાથે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા. પુરુષોત્તમ રૂપાલાને બીજા ગેટથી બહાર નીકળી જવા દેવામાં આવ્યા અને એ વખતે રાજ શેખાવતને નજર કેદ કરવામાં આવ્યા હતા. અને હવે એવી માહિતી મળી રહી છે કે રાજ શેખાવતની અટકાયત કરી લેવામાં આવી છે. તેઓ કમલમનો ઘેરાવ કરવાની તેમણે ચીમકી ઉચ્ચારી હતી, સાથે આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી. ક્ષત્રિય સમાજનું આંદોલન છેલ્લા ઘણા સમયથી એક આક્રોશિત રૂપ ધારણ કરી રહ્યું છે. ક્યારેક અનશન કરવાની તો ક્યારેક આત્મવિલોપન તો ક્યારેક જોહર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે. રાજ શેખાવત જે અગાઉ આ જ પાર્ટી સાથે જોડાયેલા હતા, પરંતુ પુરુષોત્તમ રૂપાલાએ જેવું જ ક્ષત્રિય સમાજ માટે જે વિવાદિત નિવેદન કર્યું ત્યારબાદ ક્ષત્રિય સમાજમાં રોષ છે. ક્ષત્રિય આગેવાનો પહેલાથી જ કહી ચૂક્યા છે કે જે રાજપૂત નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં છે તે રાજપૂતો નહીં ભાજપૂતો છે. અને એ દરમિયાન રાજ શેખાવતે ભારતીય જનતા પાર્ટી જે છે તે છોડી દીધી હતી અને ત્યારબાદ ક્ષત્રિય સમાજ સાથે આંદોલનને આગળ વધારવા માટે તેમણે આહવાન કર્યું હતું. આજરોજ કમલમનો ઘેરાવ કરશે તેવી પણ ચીમકી રાજ શેખાવત દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. 2 એવા દ્રશ્યો એરપોર્ટથી તેમની અટકાયત કરી લેવામાં આવી છે, ગાડીમાં બેસાડવામાં આવ્યા છે. હવે તેમને ક્યાં લઈ જવામાં આવ્યા છે એ કોઈ જ માહિતી નથી મળી, પરંતુ એ એક તરફ ક્ષત્રિય સમાજ જે કમલમનો આજે ઘેરાવ કરવાનો છે તેને લઈને અને ક્ષત્રિય સમાજના આગેવાનો કમલમ તરફ આગેકૂચ ન કરે તે માટે ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડ હોય, વજ્ર હોય, વરુણ વાહનો, એ તમામ અત્યારે ખડે પગે છે. SRPનો કાફલો છે, એટલે કે ગાંધીનગર કમલમ આખું છાવણીમાં ફેરવાઈ ચૂક્યું છે. તો બીજી તરફ ક્ષત્રિયોને રોકવાના પૂરેપૂરા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ અગાઉ પણ જોવા જઈએ તો ક્ષત્રિય સમાજ અલગ અલગ જિલ્લા સ્તરે આવેદનપત્ર આપવાથી લઈને ક્યાંક સભાનું રેલીનું આયોજન કરતા જ હોય છે, જેમાં આગેવાનો જોડાતા હોય છે. તેમાં ગીતાબા મહિલા આગેવાન હોય કે પદ્માબા હોય, કે જેમણે ખાસ એ પણ વાત કરી છે કે તેઓ આ ક્ષત્રિય આંદોલનને પાછું નહીં ખેંચે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ કરવા નહીં આવે. એક તરફ રૂપાલા છે, એક તરફ આખો ક્ષત્રિય સમાજ છે, અને આ લડાઈ જે છે તે ક્યાંક એક વિવાદિત નિવેદનને લઈને છે. રાજ શેખાવતની અટકાયત કરી લેવામાં આવી છે. આપ જોઈ રહ્યા છો કે તેમને બેસાડવામાં આવ્યા ગાડીમાં. આ દ્રશ્યો એક્સક્લુઝિવ સંદેશ ન્યૂઝ પર આપ જોઈ રહ્યા છો કે જ્યારે તેમને નજર કેદ કરવામાં આવ્યા હતા એ માહિતી પણ અમે આપના સુધી પહોંચાડી હતી. અને ત્યારબાદ આ એ દ્રશ્યો છે કે જ્યાં પોલીસના જવાનો ખાખી વર્દીમાં નહીં પરંતુ સાદા ડ્રેસમાં આવ્યા અને તેમને ત્યાંથી એક રૂમમાંથી અમદાવાદ એરપોર્ટ પર જ્યાં તેમણે નજરકેદ કરવામાં આવ્યા હતા ત્યાંથી બહાર કાઢીને એક ગાડીમાં બેસાડવામાં આવ્યા જબરદસ્તીથી. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. આઉટપુટ હેડ મનીષ પુરોહિત અમારી સાથે જોડાઈ ગયા છે. વિરોધ કરવાની વાત કરવામાં આવી હતી મનીષ, આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી અને જેણે ચીમકી ઉચ્ચારી હતી તેને જ અટકાયત કરી લેવામાં આવી હતી. આ વસ્તુઓ શનિવારે પણ બની હતી કે જ્યારે જોહર કરવાની વાત કરી હતી મહિલા આગેવાનોએ એ વખતે પણ તેમની અટકાયત કરવામાં આવી હતી. આ આખા દ્રશ્યો કેટલો આક્રોશ ઉત્પન્ન કરી શકે છે ક્ષત્રિય સમાજમાં? પ્રીતિ, બિલકુલ. કારણ કે આ જે દ્રશ્યો છે આજના દિવસના ખૂબ એક્શન દ્રશ્યો એને કહી શકાય ટેલિવિઝનની ભાષામાં આપણે કહીએ તો. પરંતુ બીજી બાજુ જે રાજ શેખાવતે ખુદ એરપોર્ટ પરથી એક વિડીયો રિલીઝ કર્યો હતો અને એમણે એવું કહ્યું હતું કે મારા ક્ષત્રિય સમાજના લોકોને મારી અપીલ છે કે જો તમે, પોલીસને પણ એમણે અપીલ કરી હતી, એમણે એવું કહ્યું હતું કે જો તમે અમને અહીંથી એક ચોખ્ખો રસ્તો નહીં કરી આપો કમલમ સુધીનો તો આત્મવિલોપન કરીશું અને હવે આ એકમાત્ર રસ્તો બચ્યો છે અમારી વાત આક્રમકતાથી મનાવવા માટેનો. તો એ એક વાત એમણે રાજ શેખાવતે કરી હતી અને બિલકુલ આ પ્રકારની જે
અને વિડીયો રિલીઝ થયો ત્યાર પછી બસ થોડી ક્ષણો થઈ અને પોલીસ એમને ઉઠાવ્યા છે, તેમનેથી લઈને લઈ જઈ રહી છે, ક્રાઇમ બ્રાન્ચ લઈ જાય છે કે પછી નજીકના પોલીસ સ્ટેશન લઈ જાય છે એના પર નજર રહેશે. પરંતુ મેં તમને પહેલા પણ કહ્યું હતું એ રીતે પ્રીતિ, આ પોલીસના જે જવાનો છે જે કાર્યવાહી કરી રહ્યા છે એમાં પણ બહુ જ સાવચેતીપૂર્વક પગલાં ભરાઈ રહ્યા છે. કારણ કે એક બાજુ કમલમમાં ઘેરાવ માટેની જે વાત હતી, ક્ષત્રિય સમાજના આગેવાનો એ પ્રકારની વાત કરી છે, અને બીજી બાજુ આખે આખા કમલમમાં પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા છે. કારણ કે આ પ્રકારની કોઈ જ અનિચ્છનીય ઘટના ન બને, કારણ કે કોઈ ઘર્ષણની સ્થિતિ પેદા ન થાય. હવે જે આગેવાનો છે એમણે એક પછી એક પોતાની વાતો કરી અને એમને એ અલ્ટિમેટમ આપ્યા, અલ્ટિમેટમ બાદ પણ એમણે પોતાની વાત જે છે અડગ રહ્યા છે. રાજસ્થાનથી લઈને જે અનેક આગેવાનો અહીંયા આવ્યા છે, ખાસ કરીને ક્ષત્રિય સમાજનું કનેક્શન. વિક્રમસિંહ જાડેજા અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. વિક્રમસિંહજી નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. આપની શું પ્રતિક્રિયા છે, કારણ કે આ ગૌ મકરાણાની પણ આજે અટકાયત કરવામાં આવી હતી, હવે રાજ શેખાવતે પણ આહવાન કર્યું, તેમની પણ અટક કરવામાં આવી છે, આપની પ્રતિક્રિયા શું છે? હવે આમાં જે આમાં આંદોલન જે અહિંસક રીતે ચાલી રહ્યું છે તો વિરોધ કરવા માટે પણ જો સરકાર દબાવતી હોય રાજ શેખાવતને આ જેમ કરી, એ બધું ખરેખર યોગ્ય નથી. એને કે તોફાન નથી કર્યા, ક્યાંય તોડફોડ નથી કરી અમારા આંદોલનમાં, ક્યાંય અમે ક્યાંય હિંસાત્મક પગલું નથી ભર્યું કે શેરીઓમાં ક્યાંય તોડફોડ નથી કરી, અમે અહિંસક રીતે આંદોલન કરી રહ્યા છીએ, અને છતાંય જો આવી ધરપકડો થતી હોય તે બિલકુલ યોગ્ય નથી. આ સરકારને અમારે આંદોલનને દબાવવાની એક કોશિશ માત્ર છે. બિલકુલ વિક્રમસિંહજી, જે આહવાન કરવામાં આવ્યું હતું કે કમલમ તરફ ક્ષત્રિયો આગળ વધશે તેઓ મક્કમ છે, રાજ શેખાવતની તો અટકાયત કરી દેવામાં આવી છે, અત્યારે તેમને મુક્ત કરવામાં આવશે, ક્યારે કરવામાં આવશે તેવા કોઈ અહેવાલ નથી. અત્યારે ક્ષત્રિય સમાજ કઈ રીતે આ આંદોલનને આગળ વધારશે? અમારો જો કાલે પાટણ ને ત્યાં અમારા મહેસાણા પાટણ બનાસકાંઠાનું મોટું સંમેલન થવા જઈ રહ્યું છે, અને અમે સંમેલન દ્વારા સરકારને મેસેજ આપવા જ માંગશે કે ભાઈ જો ભાઈ બધી જગ્યાએ અમે ક્ષત્રિયો એકઠા થઈ શકીએ છીએ, જેમ ધંધુકામમાં પણ અમે ક્ષત્રિયો ઘણી બધી સંખ્યામાં અમે એક્સપેક્ટ નહોતા કરતા, એટલે સ્વયંભૂ સંખ્યામાં લોકો પધાર્યા હતા, 40-50 હજારની સંખ્યા હતી, જે મને એક્સપેક્ટ અમને પણ એક્સપેક્ટ નહોતું, સ્વયંભૂ આવ્યો. તો લોકોને એવું લાગ્યું કે ભાઈ રાજકીય હશે, ભાઈ રાજકીય હોય તો આટલી સંખ્યા થઈ જ ના શકે, સ્વયંભૂ હતું અને અસ્મિતાની વાત આવી છે અને વટનો સવાલ આવ્યો છે, એટલે હવે આ બધી દરબારો પોતપોતાની રીતે. બિલકુલ બિલકુલ આવી રહ્યા છે. બિલકુલ આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ. ત્યારે ગીતાબા પણ અમારી સાથે જોડાયેલા છે કે જે ક્ષત્રિય સમાજના મહિલા પ્રમુખ છે. ગીતાબા નમસ્કાર, સ્વાગત છે આપનું. ગીતાબા, હવે આંદોલન કઈ દિશામાં જોવા મળી રહ્યું છે, કારણ કે રાજ શેખાવતે આહવાન કર્યું, તેમની અટકાયત કરી દેવામાં આવી, શું આજે કમલમનો ઘેરાવ કરવામાં આવશે? જી ગીતાબા, તો કમલમનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી, આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી, પરંતુ 2 કલાક પહેલા એટલે કે 2 વાગ્યા આખું જે છે એ આંદોલન થવાનું હતું, રેલી આખી કમલમનો ઘેરાવ કરવા પહોંચવાની હતી, ક્ષત્રિય સમાજના લોકો જોડાવાના હતા મોટી સંખ્યામાં, પરંતુ 2 કલાક પહેલા તેમને અમદાવાદ એરપોર્ટ પરથી અટકાયત કરી લેવામાં આવી. સૌથી પહેલા તેમણે નજર કેદ કરવામાં આવ્યા અને હવે અટકાયત કરી દેવામાં આવી છે. આ અગાઉ પણ જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા જ્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, તેમની પણ અટકાયત કરી લેવામાં આવી હતી અને છેક સાંજે તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. અને એ દરમિયાન રાજકોટ અને અમદાવાદમાં ક્ષત્રિય સમાજનો જાણે આક્રોશ ફાટી નીકળ્યો હતો. હવે આની અસર ચોક્કસથી જોવા મળી શકે છે, કારણ કે એક તરફ આહવાન કરી દેવામાં આવ્યું છે કે આજે કંઈ પણ રીતે કમલમનો ઘેરાવ તો કરવામાં આવશે જ, પરંતુ બીજી તરફ કમલમ છાવણીમાં ફેરવાઈ ચૂક્યું છે રાજ શેખાવતની અટકાયત.